સુરતમાં એક ડાયમંડ ઉદ્યોગકારે પોતાના ઉદ્યોગકાર વિશ્વના દુર્લભ કર્યા છે જેની કિંમત માર્કેટ પ્રમાણે અંદાજિત છસો કરોડ રૂપિયા છે સુરતના આ કનુભાઈ આસોદરિયા વિદેશમાં જ્યારે રફ ડાયમંડની ખરીદી કરવા ગયા ત્યારે તેમને આ દુર્લભ ડાયમંડ મળ્યો હતો શું કહેવું છે તેમનું આવો સાંભળીએ કુદરતી સ્વરૂપમાં ડાયમંડ છે અને ડાયમંડનો આકાર ગણપતિનો છે અને એ કુદરતી રીતે માઇન્સમાંથી નીકળેલો છે અને જોવાની વાત એ છે કે આફ્રિકામાં નીકળેલો છે પછી ત્યાં એ બેલ્જિયમ ગયો અને બેલ્જિયમમાંથી અમારે ત્યાં આવ્યા છે અને એ ઓફિશિયલી અમે ખરીદી કરી હોય એની અંદર ગણપતિ આવ્યા છે એની પાછળ પણ એક કહાની છે કે અમે એક વખત બે હજાર બેમાં કાચા હીરાનો લોટ બેલ્જિયમથી લીધો ડાયમંડના વેપાર હોવાથી ટ્રીપ અમારી રેગ્યુલર રહેતી હતી તો એ ટ્રીપ મારી તો મોટો લોટ લાવવા લઈને અમારી ઘેરે બેઠા હતા તો બીજે દિવસે મારા ફાધરે મને એવું કીધું કે બેટા તમે જે માલ લાવ્યા છો એમાં મને એવું સપનું આવ્યું છે કે ગણેશજી આપણે ત્યાં ડાયમંડ આકારમાં આવ્યા છે તો તમે જે માલ લાવ્યા છો એ તમે શાંતિથી જોજો અને અમે બીજે દિવસે અમારી ઓફિસમાં એ કન્સાઇમેન્ટ શાંતિથી તપાસું તો એની અંદર આ ગણેશ આકારના કુદરતી ભેટ અમને મળી છે અણમોલ ભેટ અને એ પછી આજે દુનિયાભરમાં પચીસ કન્ટ્રીના મોટા મોટા મહારથી પોલિટિશિયન રાજગુરુ ધાર્મિક ગુરુ અને વિદેશથી ડેલિગેશનો પણ એ જોવા માટે જાણવા માટે ખાસ આવે છે દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર આ ગણપતિ દાદાની સ્થાપના કરી છે કનુભાઈ આસુદરિયાએ આજ સુધી ક્યારેય પણ આ હીરાની કિંમત નથી કહી કારણ કે તેઓની માટે આ બહુમૂલ્ય છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી યુનિકનો દરજ્જો પણ આપ્યો છે